મિત્રો, ભાદરવા મહિનામાં ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે આ વસ્તુઓ. મિત્રો, હવે ભાદરપદનો મહિનો શરૂ થયો છે. શાસ્ત્રોમાં ભાદરપદને શુભ ગણાવવામાં આવ્યું છે. આ માસ સારું પરિણામ આપે છે. ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિની માન્યતા મુજબ ભાદરપદનો મહિનો ચાતુર્માસના બીજા મહિના તરીકે ઓળખાય છે. ભાદરપદના મહિનામાં ઘણા ધાર્મિક તહેવારો છે, જેમાં ગણેશોત્સવ સૌથી મહત્વપૂર્ણ છે. મિત્રો, ભારતમાં આપણી ખાવાની ટેવ મોટાભાગે મોસમી ઉત્પાદનો પર આધારિત છે. તેથી શરીરને ફિટ રાખવા માટે આયુર્વેદ અનુસાર સમયાંતરે તેમાં ફેરફાર કરવા જોઈએ. જ્યારે હવામાન બદલાય છે ત્યારે તેને પિત્ત અને કફની રચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ મહિને કઈ વસ્તુઓ ખાવી જોઈએ, કઈ વસ્તુઓથી બચવું જોઈએ, ચાલો જાણીએ અને એ પણ જાણીએ કે આ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જુઓ. નંબર એક, આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ આપણે ભાદરવા મહિનામાં પાનવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. આ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે. વરસાદ માટે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ખૂબ જ ભય રહે છે, તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. નંબર બે, તમારે દહીં ખાવાનું પણ ટાળવું જોઈએ. આયુર્વેદનું માનવું છે કે ભાદરવા મહિનામાં તમારે દહીં સહિત કોઈ પણ ખારી વસ્તુથી બચવું જોઈએ, કારણ કે આ તે સમય છે જ્યારે ચપટીપણું વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. નંબર ત્રણ, આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમમાં જમીનના મોટા ભાગના કીડાઓ સપાટી પર આવે છે અને કેટલીકવાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે. ભાદરવા માસ દરમિયાન ઢોસા, ઇડલી અથવા ઢોકળા વગેરે સહિતની વસ્તુઓ જે આથો ધરાવતી હોય તેને ખાશો નહીં, કારણ કે તે ઝડપથી બગડવાનો ભય છે. નંબર ચાર, ભાદરવા મહિનામાં છાશ, દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચો થઈ શકે છે. ભાદરવા મહિનામાં બીજી કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો જોઈએ. નંબર પાંચ, આ મહિને રીંગણ ન ખાવા, કારણ કે તેમાં કૃમિ હોય છે અને પેટમાં ગેસ પણ બને છે. નંબર છ, ભાદરપદ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ભાદરપદના મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ અને બોલવામાં તકલીફ થવાની સંભાવના વધી જાય છે. નંબર સાત, ભાદરવા મહિનામાં મધનું સેવન ન કરવું જોઈએ. નંબર આઠ, ભાદરવા મહિનામાં ડુંગળી, લસણ અને મસાલેદાર વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. નંબર નવ, ભાદરપદ મહિનામાં માછલી, માંસ અને દારૂનું સેવન વર્જિત છે અને તને ટાળવું જ જોઈએ. નંબર દસ, ભાદરપદ મહિનામાં નારિયેળ તેલનું સેવન ન કરવું જોઈએ. નંબર અગિયાર, આ મહિનામાં તલના તેલનું સેવન ન કરવું જોઈએ, તેનાથી રોગ થઈ શકે છે. આવો મિત્રો, હવે જાણીએ ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ. નંબર એક, ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ, તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. નંબર બે, ગાયનું દૂધ, ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગાયનું દૂધ પીવાથી વંશશક્તિ વધે છે. નંબર ચાર, ભાદરવા મહિનામાં માખણનું સેવન કરવું જોઈએ, તેનાથી આયુષ્ય વધે છે. નંબર પાંચ, જેની છાલ પર કથ્થાઈ, કાળા ડાઘ હોય એવા પાકેલ કેળાને હુંદીને એમાં સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઈચ્છા હોય તો ઘી પણ ઉમેરવું, પણ કેળા સાથે ઘી પાચનમાં ભારે થાય એટલે જ ઘી ઉમેરો,
તે પછી બે એલચી વાટીને ઉમેરી દેવી. જો ખીર અને કેળા બંનેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું. નંબર 6. વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલું ચાલવું. નંબર 7. દૂધ, દૂધની વાનગીઓ, ખીર, દૂધપાક લઈ શકાય છે. નંબર 8. ઘીનું મોણ નાખી પૂરી કે રોટલી પિત્તના શમનમાં ખૂબ ઉપયોગી છે. નંબર 9. સંતરા, મોસંબી જેવા પાકેલા ખાટા મીઠા ફાળો ઘણા ઉપયોગી છે, પણ પરાણે પકવેલા અને માત્ર ખાટા ફળો સારા નથી. નંબર 10. સુરણ, મગ, બાફેલા મગ, મગનું પાણી સ્વાસ્થ્ય વધારનારું છે. નંબર 11. પિત્ત દોષ માટે આ ઋતુમાં સુદર્શન ચૂર્ણ ખૂબ ઉપયોગી બને છે. નંબર 12. તાપમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેઓએ નિયમિત અંતરે પાણી, લીંબુનું સાકરવાળું શરબત, શતાબ્રી સાકરવાળું દૂધ કે મોળી ખાટી ન હોય તેવી છાશમાં સાકર નાખી બનાવેલી લસ્સી, ખસગુલાબનું શરબત, ધાણા વ્રિયાળી સાકરનું શરબત પીવાનું રાખવું. નંબર 13. સવારના નાસ્તામાં તીખા, તળેલા, મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાળા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી પોરીજ કે પછી સાકર નાખી મીઠું કરેલું દૂધ, તાજી રોટલી, પરોઠું જેવો નાસ્તો કરવો. નંબર 14. ભૂખ લાગતી ન હોય તો પણ ખાલી પેટે વ્યવસાય વિદ્યા અંગે કે અન્ય કામે બહાર જવાને બદલે કેળા, સફરજન, નાસ્પતિ જેવા ફળો, ખજૂરંજીરનો નાસ્તો કરવો. જે પચવામાં સરળ રહે તથા બિલકુલ ન ખાવાથી ખાલી પેટે થતી એસિડિટી બળતરાને રોકશે. આવો મિત્રો, હવે જાણીએ આ મહિનામાં શું ન કરવું જોઈએ તે જાણીએ. નંબર 1. શરીરની શુદ્ધિ અને શુદ્ધિ માટે દિવસમાં માત્ર એક જ વખત ભોજન લેવું જોઈએ. નંબર 2. આ મહિનામાં વ્યક્તિએ તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ અને પલંગ પર સૂવાનું પણ બંધ કરવું જોઈએ અને જમીન પર ચટાઈ પાથરીને સૂવું જોઈએ. નંબર 3. અસત્ય બોલવું, કડવું બોલવું, વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરવો, ઈર્ષ્યા કરવી, ક્રોધ કરવો, આ બધાનો ત્યાગ કરવો જોઈએ. નંબર 4. ઘરની સાફસફાઈ, ગાદલા ગોદડા તપાવતા દરમિયાન ધાબે કે સૂર્યતાપમાં ખુલ્લા માથે ઊભા ન રહેવું. સમયાંતરે પાણી શ્રબ્ત પીતા રહીને ઘરની સાફસફાઈની પ્રવૃત્તિ કરવી. નંબર 5. આ માસમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. નંબર 6. આ સમયે શારીરિક સંબંધો ટાળવા જોઈએ. મિત્રો, હવે આ મહિને શું કરવું જોઈએ તેના વિશે પણ થોડું જાણીએ. નંબર 1. આ મહિનામાં તમારે ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, ગણેશજી, માતા પાર્વતી અને શિવજીનું ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 2. ભાદરવા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. આળસ દૂર કરવા માટે આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. નંબર 3. વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ આ માસમાં ગરીબોને દાન કરવું જોઈએ. નંબર 4. ભાદ્રપદમાં ભગવાન શ્રીકૃષ્ણને તુલસીની દાળ ચઢાવો અને તુલસી દાળના પાણીનું સેવન કરો. વ્હાલા મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે તેથી આ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.